જન જનમાં દેવત્વ જગાવો, આ ધરતીને સ્વર્ગ બનાવો. પરમ પૂજ્ય પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી યુગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યેક મનુષ્યને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવીએ. આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પ પૂરો કરવા માટે આવો જ્ઞાનની અખંડ જ્યોતિ અવિરત ધારાઓથી વહેતી કરીએ. યુગ ઋષિનું માર્ગદર્શન, ચેતવણી અને વેદના, જીવન જીવાની કળા, અધ્યાત્મ, જીવન વિશે અધ્યાત્મનો સંબંધ આપણા ગુણ, કર્મ તથા સ્વભાવ સાથે છે. આપણે પોતાની અંદર સદગુણો વધારતા રહેવું જોઈએ. બ્રહ્મચર્ય, સચ્ચરિત્રતા, સદાચાર, મર્યાદા પાલન અને શિસ્ત પાલનને જીવન જીવવાની કલાના નિયમો ગણવામાં આવ્યા છે. વ્યસન, અવ્યવસ્થા, અસ્તવ્યસ્તતા તથા આળસ પ્રમાદ જીવન કલાનો વિરોધી ગુણો છે. તેમનો ત્યાગ કરવાથી જીવન શ્રેષ્ઠ તથા બળવાન બને છે. આપણા કર્મો પણ ગુણો જેવા જ હોવા જોઈએ. ગુણ તથા કર્મો જો વિરોધ હોય તો જીવનમાં શાંતિ મળી શકતી નથી કે પ્રગતિ પણ થઈ શકતી નથી. જો આપણામાં સત્યનિષ્ઠાનો ગુણ હોય પણ તેનું જીવનમાં આચરણ કરવાનું સાહસ ન હોય તો કર્મ જીવન કલાને પ્રતિકૂળ ગણાય છે તથા તે ગુણો પણ મિથ્યા થઈ જાય છે. આપણે બધા હંમેશા પરમાર્થી અને સેવાભાવી તો હોઈએ અને કર્મોમાં આપણી એ ભાવનાને મૂર્તિમંત પણ કરીએ, પણ જો સ્વભાવથી ક્રોધી, કઠોર અને નિર્બળ હોઈએ તો એ સદગુણો અને સત્કર્મોની કોઈ કિંમત રહેતી નથી. જો પરોપકાર દ્વારા કોઈની સુખી કરીએ અને બીજા કોઈ ઉપર ક્રોધ કરીએ તો એ કર્મનું પુણ્ય બીજા કર્મના પાપથી નષ્ટ થઈ જશે. ગુણ, કર્મ અને સ્વભાવ એ ત્રણેયનું સામંજસ્ય હોવું તે એવી વિશેષતા છે જે જીવન જીવવાની કલામાં મદદરૂપ બને. લૌકિક જીવનને સુવિકસિત તથા સુસંસ્કારી બનાવ્યા પછી જ આત્મિક કે અલૌકિક જીવનમાં પ્રવેશ કરવો જોઈએ. તેનું ઉલ્લંઘન કરનારને કદાપી સફળતા મળતી નથી. લૌકિક જીવનની નિકૃષ્ટતા આત્મિક જીવનના માર્ગમાં મોટો અવરોધ બની જાય છે. માનવ જીવનની અનેક સમસ્યાઓને હલ કરવા અને સફળ જીવન જીવવા માટે આધ્યાત્મિકથી વધારે સારો બીજો કોઈ ઉપાય નથી. અખંડ જ્યોતિ, January 1969. गायत्री के महामंत्र से जीवन के सब पाप हरो, गायत्री के महामंत्र से जीवन के सब पाप हरो, सुंदर सुखी बनेगा जीवन गायत्री का जाप करो.